સ્ટેચ્યુ ઓફ યુનિટીનો દુનિયાની આઠમી અજાયબી તરીકે સમાવેશ કરાતા તંત્ર સજ્જ બની ગયું છે અને પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી સુવિધાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. પીએમ મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. બાદ દેશ વિદેશના પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ છોડી દીધું છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો દુનિયાની આઠમી અજાયબી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત કહી શકાય. આ બાબતની જાણકારી ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ટ્વિટર પરથી આપી હતી. એમણે માહિતી આપતા જણાવ્યું હતું કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠ અજાયબીઓમાં સામેલ કરતા પ્રવાસન ઉદ્યોગને ફાયદો થશે. કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશનને અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કો એક અલગ દરજ્જા દિયા હૈ, ઉસમે અમારે વિદેશ મંત્રીશ્રી કે પહેલ સે ઓર ઉનકે પ્રેઝન્ટેશન કે બાદ ઉનકો યે ફીલ હુઆ કે જબ ભારત મેં ઇતના બડા સ્ટેચ્યુ બના હૈ ઓર જિસકી પૂરે વિશ્વ કો એક ઉસકી ઉસકો એક દરજ્જા દેના ચાહીએ, તો વો ઉસકે હિસાબ સે આજ હમકો યે એઇથ વંડર ઓફ ધ વર્લ્ડ કા એક હમકો એક સમ્માન મિલા હૈ.